अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। दृष्टांत होए के कथा होए पर बधामाथी सार ग्राही बनवाणो तो सानंदम सदनम केवू घर जोईए तो के जेना परिवार मां केवल आनंद आनंद ज होय। थोड़ी हसी मजाक होय जे जीवन मां, हसी मजाक ना होय तो जीवन जीवन जीवानी मजा ना आवे। अने सुतास्त सुधियाह दीकरा केवा होय तो के सारी बुद्धि वाला। आ ग्रह धन्य गृहस्थाश्रम कोने कहेवाय? जेना संतानो संस्कारी होय ने एनु धन्य गृहस्थाश्रम। जेना घरमां आनंद आनंदमय वातावरण होय एने कहेवाय धन्य गृहस्थाश्रम। पछी दीकराओ सत संस्कार वाला होय। एक दीकराए एना पिताश्री ने कह्यु के पिताजी तमे मारा माटे जे 10 लाख रुपया मूकी राख्या छे ने એ તમારા હાથે તમે દાન કરી દો। પણ પિતાને મોહ હતો કે હું કઈક મારા દીકરા માટે મૂકીને જાઉં, મૂકીને જાઉં એટલે દીકરાને સમજાવે છે કે બેટા પિતાજી મારી ચિંતા ન કરશો, મારા બાવડામાં તાકાત છે, મને તમે આટલો સંસ્કાર આપ્યા, મને ભણાવ્યો, મને તૈયાર કર્યો, મને ધંધો આપ્યો, હવે તમે આ 10 લાખ કઈ દાન કરો। પણ પિતાજી માનતા નથી, તો પિતૃ મોહ હોય ને સ્વાભાવિક છે। છેલ્લે કહ્યું પિતાજી જે દિવસે તમે આ સંસાર છોડશો ને એ દિવસે હું આ ધનનું ચેરિટી એટલે દાન કરી દેવાનો છું। બોલો આ પુણ્ય તમારે કમાવું છે કે હું કમાવું? જો તમારા હાથે દાન થાય તો મારી એવી ઈચ્છા છે પિતાજી કે તમારું પુણ્ય વધે, મારે તમારા પૈસામાં મને રસ નથી, તમે દાન કરો। આનું નામ શું કહેવાય? સારી બુદ્ધિ વાળા દીકરાઓ, સુતાસ્ત સુધિયા। અને ઘણા દીકરા એવા હોય કે બાપા પાસે જૂઠું બોલીને લઈ જાય, ગજવી કાપી નાખે બાપા, નામે બોળે, ધન બગાડે, જીવન બગાડે, તો કેવા સુધિયા, સારી બુદ્ધિ વાળા, સમાજની સેવા કરવા વાળા હોય। અને કાંતા પ્રિય ભાષિણી, જે ઘરમાં માતાઓ મધુર બોલે અને મધુર વ્યવહાર રાખે, મહેમાન આવે એને ખૂબ સાચવી લે, એ ઘર સ્વર્ગ કહેવાય, સ્વર્ગ। તમારી પાસે કદાચ મોટું મકાન હોય, તમારી પાસે સંપત્તિ હોય, પણ ઘરમાં કોઈ જાય ને બેન મોઢું ચડાવીને ઉભાવ હોય તો પેલો પતિ બિચારો ગમે એટલું કમાઈને લાવતો હોય ને પણ એને જીવવાનું મજા જ ના આવે। એટલે કાંતા પ્રિય ભાષિણી, તમે ગમે તેટલું સારું એજ્યુકેશન મેળવો પણ સાથે સાથે આ સંસ્કારો પણ રાખજો। દીકરીઓને સલાહ આપજો કે ગમે એટલું સારું ભણવું જ જોઈએ, ખૂબ આગળ વધવું જોઈએ, પણ સાથે સાથે આ સદગુણોને ભૂલવા ન જોઈએ। જો સદગુણો ગયા તો આપણે બધું ભણેલું પાણી ફરી વળશે। કોઈ આપણા ઘરે આવે ને એને આવીને બીજી વાર આવવાનું મન થાય એવો વ્યવહાર કરવો જોઈએ। એવો વ્યવહાર કરતા ના આવડે તો સમજવાનું કે આપણાને જીવતા આવડ્યું જ નથી, જીવતર આપણે બગાડી દઈએ છીએ। અને આપણું જીવન છે કેટલું? આ નાની સી કહાની એની, નાની સી જિંદગાની એની નાની સી કહાની, મહાજ્ઞાની કહે મહાધ્યાની કહે આ ફાની તો થવાની, વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી રહેવાની એની કથની કહેવાની, બાલપણાની જિંદગાની તોફાનમાં ફાની તો થવાની, આ જિંદ જવાની આવવાની, મસ્તાની ખાવાની પીવાની ઊંઘવાની હસવાની રમવાની ફરવાની, પણ જવાની તો જવાની, જવાની તો જવાની,
અને જાતા જાતા કહેવાની આંખે નથી દેખાવાની પગે નથી ચાલવાની દાંતોને હું પાડવાની જીભે નથી બોલવાની જવાની તો જવાની જવાની તો જવાની આ જવાની આપણી ચાલી જશે ખબર નહીં પડે એટલા માટે સારું જીવન જીવી લેવું જોઈએ યુવાનીમાં માણસ એટલો થણગણાટ કરતો હોય પછી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે એ બધું યાદ આવે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ दशनविहीनं जातं तुण्डं वृद्धो याति गृहीत्वा दण्डं वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशा पिण्डं तदपि न मुञ्चत्याशा पिण्डं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोपालं भज गोविन्दं गोपालं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोपालं भज गोविन्दं भज गोपालं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज गोपालं गोविन्दं भज गोपालं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज गोपालं गोविन्दं भज गोपालं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोपालं भज गोविन्दं भज गोपालं भज गोविन्दं भज गोपालं भज गोविन्दं બેનોએ કેવું રહ્યું જોયું કે હંમેશા હસતા મોઢા રાખવા બોલો હસવાના કંઈ પૈસા આપવા પડે અને મનુષ્ય જ હસી શકે હા કૂતરું હસે તો કેવું લાગે આપણી સામે કૂતરું હસે ને બીક લાગે ભેંસ આવીને હસે તો એમ થાય કાનામાં પ્રેતનો પ્રવેશ થયો હશે ભગવાને ખાલી માણસને જ આ ઘરેણું આપ્યું છે હસવાનું બીજા કોઈ નથી આપ્યું અને છતાંય આપણે હસતા નથી મોઢા ચડાવીને ફરીએ છીએ બોલો હાસ્ય છે ને એ તો જીવનનું ઘરેણું છે અને જે માણસ હસતા હસતા જીવે છે ને એને જલ્દી રોગ નથી આવતા આ મોટા મોટું જો તમારી પાસે કોઈ સાધન હોય રોગને ન લાવવાનું તો શું તો કે હસતા રહેવાનું ગમે તે થાય હાસ્ય છૂટવું ના જોઈએ અંદરથી હાસ્ય સતત વહેતું રહે હસતા રહેવાનું અને બેનો જ કરી શકે ભગવાન કૃષ્ણની જ કથામાં આવે છે અને અહીં આપણા ગામમાં પણ એવું થયેલું મને દયારામભાઈએ કોઈ દાદાએ વાત કરી કે અહીં નિત્યાનંદજી મહારાજ જ્યારે પધાર્યા ને ત્યારે એ બે દિવસ સુધી એમને રહ્યા તપ ભૂખ્યા રહ્યા કોઈ ભૂદેવ ગયા નહીં પૂછવા માટે પછી કોઈ બા ગયા માજી અને બાએ જઈને કહ્યું કે તમારો તો કે દૂધ લાવો દૂધ પીશું એ બાએ દૂધ પીવડાવ્યું પછી પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે તો કે અમારે મહાદેવનું મંદિર નાનું બનાવવું છે એટલે એમને જઈને એમના ઘરવાળાને પોતાના પતિદેવને કહ્યું કે આ મહારાજ આવ્યા છે આપણે કંઈક કરવું જોઈએ કોને પ્રેરણા આપી તો કે આપણા જે કંઈ પેઢીમાં જે બા હશે એ દાદીમાંએ પ્રેરણા આપી એટલે આ શિવ મંદિર થયું આ ભાઈઓને કંઈ પડી ના હોય આ તો બહેનો છે એટલે જ બધું ટકી રહ્યું છે આ નિત્યાનંદ મહારાજ એની ગયા હોય ભગવાન કૃષ્ણને પણ યજ્ઞ કરી રહ્યા છે ભૂદેવો
પણ ભગવાનને કોઈ ભોજન નથી આપતા પણ બ્રાહ્મણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. पत्नियों पासे जारे कृष्ण गया ने त्यारे बद्दा जमाड़े छे. मां छे ने मां जो तमे मां बोलो એટલે શું થાય? આપણે માં બોલી એટલે મોઢું ખુલે ને, માં બોલો એટલે મોઢું ખુલે, બાપ બોલો એટલે મોઢું બંધ થઈ જાય. જેને જોઈને ભૂખ લાગે એનું નામ માં, અને જેને જોઈને ભૂખ ભાગે એનું નામ બાપ. માં એ માં જ છે, અદભુત પાત્ર છે માં. એ રાત્રે દીકરો આવ્યો ના હોય ને તેની ઊંઘ ના આવે, એને ખાધું ના હોય તો ખાય નહીં, ભોજન ના કરે. કેટલો પોઝિટિવ વિચારો હોય છે માના. સતત પોતાના સંતાનો માટે ચિંતા કરે, ચિંતન કરે. તો કાંતા પ્રિય ભાષિની, કોઈ બેન એના ઘરે પતિ આવ્યા હોય ને એમ કે ખાવ હોય તો ખાવ, નહીં તો કાંઈ નહીં. આવું બોલે તો પેલા ને અડધી ભૂખ બિચારાને મરી જાય કે આમાં શું ખાય. પણ પ્રેમથી હસતા હસતા પીરશે તો તરત એની ભૂખ ઉઘડે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. પછી ધન્યો ગૃહસ્થાશ્રમ નું કયું લક્ષણ? તો કે સન્મિત્રમ. જો એક જીવનમાં મિત્ર રાખવો જોઈએ જેના ખભા પર માથું મૂકીને રડી શકાય ને, એવો એકાદ મિત્ર હોવો જ જોઈએ. આપણા અંતરની વાત ક્યાંય મૂકી શકીએ એવો એકાદ મિત્ર જોઈએ. બહેનોમાં પણ કોઈ એવી એક સખી હોવી જોઈએ કે જે આપણી વાત મરે ત્યાં સુધી બહાર ન કાઢે, એને સન્મિત્ર કહેવાય. અને સુખ અને દુઃખમાં બંનેમાં સહકાર આપે એનું નામ મિત્ર. સુખમાં જ ખાલી સાથ આપે એવું નહીં, દુઃખમાં પણ સાથ આપે, સુખમાં પણ સાથ આપે. મિત્ર હેડા કીજે ઢાલ શરી ખા હોય, એ દુઃખમાં એ આગે રહે સુખમાં પીસે હોય. દુઃખમાં એ આગે રહે જેન મિત્ર દુઃખ હોય દુખારી.
बिलोकत पातक बारी निज दुख राज करी जाना मित्रक दुख रज मेरु मित्र बे मित्रो था इमा एक समय जता जता बहु संपन्न थयो एक नी आर्थिक स्थिति नबड़ी हती लग्न प्रसंग आव्यो एटले पेलो नबड़ो मित्र हतो ने संपन्न मित्र पासे आव्यो मारा दीकरी ना लग्न छे मने 50,000 रुपया नी जरूर छे आ मित्र ए तरत 50,000 रुपया आप्या ने पछी रड़वा बैठो पेलो लईन गयो ने એટલે રડવા લાગ્યો એટલે એના પત્ની પૂછે છે કે તમે શા માટે રડો છો તમારે રડવું તો પૈસા નતા આપવા તમને ક્યાં એને જબરજસ્તી કરી દીધી બોલે એટલા માટે નથી રડતો હું મને એટલે રડવું આવે છે કે મને આજ સુધીને ખબર ન પડવા દીધી કે આની આવી પરિસ્થિતિ છે એને મારી પાસે માગવા આવવું પડ્યું મારે સામેથી આપવા જવું જોઈતું હતું એનું મને રડવું આવે છે આનું નામ મિત્ર કહેવાય આજે તો લોકો મિત્રતામાં સ્વાર્થ આવી ગયો આપણે ત્યાં એક બહુ મોટા મહાપુરુષ થયા શ્રીમદ રાજચંદ્રજી એ પૂર્વાશ્રમમાં પછી તો એ જૈનના મોટા સંત થયા જૈનને હિન્દુમાં વચ્ચેનો એમને એક પંથ શરૂ કર્યો યોગમાં અને ધ્યાનમાં વધારે માનતા હતા પણ પૂર્વાશ્રમમાં એમની પાસે હીરાનો બિઝનેસ હતો હીરાનો ધંધો કરતા હતા એમાં એમને એક એના મિત્ર સાથે સોદો કર્યો અને જે દિવસે સોદો થયો એના બે દિવસ પછી હીરાના ભાવ વધી ગયા એટલે શ્રીમદ રાજચંદ્રજીએ એને પાછા બોલાવ્યા એના મિત્રને અને કહ્યું કે લે ભાઈ આપણો સોદો ભલે થયો હોય પણ આ હીરા તું તારા પાછા લઈ જા અરે નહીં ભલે બે દિવસ પહેલા આપણું નક્કી થયું છે પૈસા મને મળી ગયા છે હવે આવું ન કરું એટલે તરત જ શ્રીમદ રાજચંદ્ર બોલ્યા કે હું દૂધ પીવાવાળો છું હું રક્ત પીવાવાળો નથી તું મારો મિત્ર છે હજુ બે દિવસ થયા છે ને અને કદાચ ભાવ વધી ગયા છે મને નુકસાન નથી જવાનું મારે તને નુકસાન નથી થવા દેવું કાં તો વધારે પૈસા લઈ જાય ને તારા હીરા પાછા લઈ જાય આનું નામ મિત્ર ધર્મ કહેવાય સન્મિત્રમ સુધનમ હવે સંપત્તિ કેવી હોવી જોઈએ તો કે સારી સંપત્તિ આવે ને તો જ સુખ આપે હા નહીતર સંપત્તિ હેરાન કરી નાખે એટલે સુધનમ અનેશ્વયોષિતરતિહી આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન થયા પછી લગ્ન થયા પહેલા નિશ્ચિત હોય એક જ સાથે જીવન વ્યતીત કરવાનું એનું નામ છે સ્વયોષિતરતિહી અને આજ્ઞા પરાસેવકાહ આપણે ત્યાં જે કામ કરવાવાળા માણસો હોય ને કમસે કમ આપણી વાત માને એવા હોવા જોઈએ આ બધું ધન્ય ગ્રહસ્થાશ્રમના લક્ષણો અને આતિથ્યમ પ્રભુ પૂજનમ આતિથ્યમ એટલે અતિથિ ધર્મ હોવો જોઈએ કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે ચા સમયે ચા ભોજન સમયે ભોજન અરે આપણે તો એવું જોયું છે કે રોજ ઘરે જૂના ગાદલા પાછળ મહેમાન આવે એટલે નવા નવા ગાદલા કાઢે ને રજૈયો નવી કાઢે નવા ગાદલા કાઢે રોજ ઘરે ગમે તે ચાલે પણ મહેમાન આવે એટલે નવા ઢોલિયા ઢાળવામાં આવે રોજ શીરો ન ખાતા પણ મહેમાનને શીરો ખવડાવે રોજ માણસ કોરું ખાતો હોય
પણ કોઈ મહેમાન આવે એને ના હોય તો ઉછીનું પાછીનું લાવીને શીરો કરીને ખવડાવે. આ આપણો અતિથિ ધર્મ છે. પણ હવે શું પરિસ્થિતિ થઈ, ધીરે 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 ઓછું થતું જાય છે. હજુ ગામડામાં બહુ સારું છે, અતિથિ ધર્મ એ જોવા મળે. શહેરમાં જાઓ ને, મુંબઈ જેવા શહેરમાં જાઓ એટલે આપણે જમવા બેસી આવડાવના તપેલા હોય, વાટકી જેવડા તપેલા હોય, શું ખાવ તમે? અને આટલું ચમચો નથી, આમ કે આપું આપું આપું, તારા આમાં મૂકું મૂકું એટલે પેલા મનમાં થાય તારા ઘરે બીજી વાર જમવાનું પાણી મૂકી દઉં, અવાય જ નહીં. મૂકું મૂકું શું કરે છે? બે ચમચી દાળ મૂકી છે, મૂકું મૂકું બોલ બોલ કરે, ચાલતું હશે? આવડા આવડા તપેલા હોય ને એમાં પાછો ભાત રાંધ્યો હોય, ઘરમાં પાંચ જણા ખાવા વાળા હોય. અતિથિ ધર્મ એ આપણા ગામડાઓની સંસ્કૃતિ હજુ ગામડાઓમાં ટકી રહી છે. ત્યારે એક બહુ ભોળો માણસ હતો, એટલે પેલો જે હોશિયાર હતો ને એને એમ કહ્યું કે જો આગળનો ભાગ તારો ભેંસનો અને પાછળનો ભાગ, પેલો હોશિયાર માણસ હતો એને વિચાર્યું કે પાછળનો ભાગ હું લઈ લઉં એટલે દૂધ મારે દોવાનું અને ખવડાવવાનું તારે, ભાગીદારી નક્કી થઈ. પછી એક પૈસા એટલા હતા નહીં એટલે બે વચ્ચે એક ધાબળો લાવ્યા, ધાબળો શિયાળાના ટાઈમમાં ધાબળા આપણે ઉડીએ ને, અને એવું કહ્યું કે દિવસે તારો પેલો હોશિયાર માણસ અને રાત્રે આ ધાબળો મારો, આપણે એવી ભાગીદારી રાખી, 12 કલાક તારે ધાબળો વાપરવાનો અને 12 કલાક મારે વાપરવાનો. આ બિચારો ભોળો માણસ એને હા પાડી કે કઈ વાંધો નહીં. હવે એક મહિનો થયો, પેલો ભેંસને રોજ ચરાવવા લઈ જાય, ઘાસ ખવડાવે, એટલે કે તારો આગળનો ભાગ છે અને દૂધ પેલો દોઈ જાય, ખવડાવે આ અને લઈ જાય પેલો. ધાબળાનું શું કરે તો કે દિવસે તો ધાબળાની એટલી જરૂર પડે નહીં, દિવસે તો સૂર્યનારાયણ ધાબળા જેવા હોય, એટલે જેવો સાંજનો 6 વાગે એટલે ધાબળો આપી દેવાનો. એક મહિનામાં તો કંટાળી ગયો કે આ ભાગીદારીમાંથી છૂટવું કેમ, ભેંસના અડધા પૈસા આપ્યા છે, ધાબળાના અડધા પૈસા આપ્યા છે, હવે આને છૂટવા માટે કરવું શું? તો ગામમાં એક સજ્જન માણસ હતો, એને જઈને મળ્યો, મારે શું કરવું આનું? તો કે ચિંતા ન કર, આગળનો ભાગ તારો. બોલે હા. તો કે તારે જ્યારે દોવા બેસે ને એટલે દંડો લઈને બેસવાનો, અને એને સીધું દોવા બેસે ને તારે એના માથામાં મારજે, કે ડૂબું ડૂબું કેમ ને, એને માથામાં મારવાનું. એમ બોલે હા, એનો તને ઉપાય બતાવી દે. પછી પેલું ધાબળાનું શું કરું? તો કે તારે બરાબર 5:30-6 વાગે એટલે ધાબળાને પાણીમાં પલાળી દેવાનું. તારા સમયનો ધાબળો છે ને, એટલે પેલો જેવો દોવા બેસે ને એવો એને એવો દંડો મારે એટલે પેલો પગ ઉછાળે, ભેંસ દોવા જ ના દે, વટકે ને, એવું કે ને વટકે, ભેંસ વટકે, અને વટકે એટલે દોવા ના દે. પેલો 4 દિવસમાં થાકી ગયો કે ભાઈ આપણે અડધું અડધું દૂધે અડધું અડધું કરશું અને ખોરાકે અડધો અડધો કરશું, અને એક મહિનાનું જે હું લઈ ગયો ને વધારાનું એ પણ તને આપી દઈશ, પણ તું આવું ના કરીશ. આ તું હેરાન થાય છે, આ તું રોજ ધાબળો પલાળે છે ને રાત્રિના સમયે, હું ઠંડીમાં ઠરું છું. એટલા માટે સાધો સંગમ ઉપાસતે પ્રતિદિનમ. હું કેવો સજ્જન માણસ, સજ્જને હોવો જોઈએ અને બુદ્ધિશાળી પણ હોવો જોઈએ. હા, આ બંને હોય ને એવો કોઈક તમારી પાસે, એવા સજ્જન પુરુષ પાસે બેસવું જોઈએ. પ્રતિદિનમ હિ સતતમ. અને આવું જ્યારે જીવન હોય એનું નામ છે ધન્યો ગ્રહસ્થાશ્રમ. તો નારદજી, આપણે કથાના અનુસંધાનમાં જઈએ. નારદજી ભગવાન કૃષ્ણનો ગ્રહસ્થાશ્રમ જોવા માટે આવ્યા, તો નારદજી ગયા રુક્ષ્મણીને ત્યાં, તો ત્યાં ભગવાન સંધ્યા કરી રહ્યા છે. નારદજી સત્યભામાને ત્યાં ગયા, તો ત્યાં ભગવાન રાજપાટની ચર્ચા કરી રહ્યા છે. ત્રીજી રાણીને ત્યાં ગયા, તો ભગવાન ત્યાં સંધ્યાવંદન કરતા હતા, કંઈક ભગવાન પ્રસાદ ગ્રહણ કરતા હતા, કંઈક ભગવાન ચોપાટ ખેલતા હતા. આમ જુદી જુદી જેટલી જગ્યાએ ગયા ત્યાં બધે ભગવાન કૃષ્ણને દેખાયા. નારદજી વિચાર કરે છે કે આ શું, આવું કેવી રીતે બની શકે? પણ નારદજીએ વિચાર્યું કે આ કનૈયાની લીલામાં આપણી ચાંચ નહીં ડૂબે, આની અદ્ભુત લીલા છે.
એક નહીં અનેક કૃષ્ણ બન્યા અને અનેક કૃષ્ણ બનીને દરેકની સાથે ભગવાન કૃષ્ણએ સમાન વ્યવહાર કર્યો. જો ભગવાન કોઈ દિવસ ભેદ કરતા જ નથી, ક્રિયામાં ભેદ હોય ભાવમાં ભેદ ન હોય. આપણને ઘણી વાર એમ થાય ને, ઘણા લોકો એમ કહે કે આ બધું ભગવાન ભગવાન નહીં, આપણું કર્મ હોય ને એ પ્રમાણે આપણને મળે. બેંકમાં બેલેન્સ હોય નહીં, આપણો સગો ભાઈ બેંક મેનેજર હોય અને આપણું બેલેન્સ ના હોય અને આપણે ચેક લખીએ તો એ ચેક ક્લિયર થાય, ચેક વટાવી શકાય? કેમ? તો કે બેલેન્સ જ નથી અંદર. અને આપણો દુશ્મન કદાચ બેંક મેનેજર હોય અને આપણું બેલેન્સ હોય તો ચેક ક્લિયર થાય ને, ચેક વટાવી શકાય? એમ આપણે જો સત્કર્મ કરતા રહીએ, આપણા જીવનને આપણે સારું બનાવતા રહીએ, બેંક બેલેન્સ ઊભું કરીએ તો જીવનમાં વાંધો ના આવે. આપણે તો આપણું બેલેન્સ નથી રાખવું, બેલેન્સ વધારવું નથી અને બધું જોઈએ છીએ. બેંક બેલેન્સ વગર ચેક લખો તો ચેક ક્લિયર નહીં થાય. એટલે બેંક બેલેન્સ હંમેશા સત્કર્મ કરતા જઈએ, પુણ્ય કરતા જઈએ અને પુણ્ય કરતા કરતા બેંક બેલેન્સ જેટલું વધતું જાય પછી આપણા ચેક હંમેશા તમે જ્યારે ચેક લખો ત્યારે વટાવી શકશો. એટલે ભગવાનનું દિવ્ય જીવન. હવે ભગવાનને ત્યાં જે પ્રદ્યુમ્ન આવ્યા ને, એના લગ્ન રતિ સાથે થયા. રતિ કોણ? તો કે કામદેવના પત્ની હતા. ભગવાન શિવજીએ ત્રીજા નેત્રથી કામને બાળી નાખ્યો, રતિ રડવા લાગી. તો કહે કૃષ્ણાવતારમાં એના પુત્ર સાથે તારા લગ્ન થશે. એટલે રતિ સતત પ્રદ્યુમ્નનો વિચાર કરતી હતી અને એ બંનેને પરણાવ્યા, બંનેના લગ્ન થયા. એ પ્રદ્યુમ્ન મહારાજને ત્યાં અનિરુદ્ધ આવ્યા. અનિરુદ્ધના લગ્ન થયા ઉષા સાથે, જેને આપણે ઓખા હરણ કહીએ છીએ. એ ઉષા હરણ એનું નામ છે. ઉષા, ઉષાને ઉઠાવ્યા છે ત્યાંથી. ઉષાએ પહેલાં તો ઉઠાવ્યા કોને? તો કે પેલા અનિરુદ્ધ હતા ને એને ઉઠાવ્યા. હવે ભગવાનનો એટલો મોટો પરિવાર હતો કે કેટલા સંતાનો ક્યાં કોણ ગયું કેટલું ધ્યાન રાખ્યું. એમાં નારદજી આવીને ભગવાન કૃષ્ણને કહ્યું, રામ નામ બોલો મન હરે રામ બોલો રે, 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 રામ નામ બોલો ભજન બિના રે, રામ નામ બોલો મન હરે રામ બોલો રે, રામ નામ બોલો મન હરે રામ બોલો રે, રામ નામ બોલો
गवाई बाल अवस्था खेल गवाई बाल अवस्था खेल गवाई बाल अवस्था खेल गवाई गोवन में वड़ी मान घना रे गोवन में वड़ी मान घना रे गोवन में हरि ओम हरि ओम हरि 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 ओम 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 हरि ओम हरि ओम हरि हरि
हरि हरि ओम। भगवान कृष्ण सुंदर गृहस्थ आश्रम चाली रहे हो छे। भगवान कृष्णना अमुक प्रसिद्ध मित्रों छे, एक तो अर्जुन एमनो खास मित्र। एक वक्त एवो प्रसंग बन्यो, रात्रिना समय कृष्ण अर्जुननी चरण चंपी ले, अर्जुनना पग दबावे छे। युधिष्ठिर कहे, प्रभु तमे अर्जुन ने पाप लागशे, तमे शुं काम पग दबावो छो। बोले, युधिष्ठिर जरा नजीक आओ, तमने खबर पड़शे कि हूँ केम पग दबावु छो। अर्जुनना माथा पासे बेसी जाओ। अने अर्जुनना माथा पासे बैठा ने तो अर्जुनना श्वासोश्वास माथी कृष्ण 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 एवो शब्द ध्वनि निकले छे। बोले, 24 कलाक मारू स्मरण करे छे, युद्धना मैदानमां थाक्यो होय, सतत मारू स्मरण करतो होय, तो आवा भक्तना तो मारे पग दबावा पड़े। भगवान के एटला माटे पग दबावो छे। भगवान इमने नथी पूजाता, ए पण एमनुं कार्य पूर्ण करे, मनुष्य अवतार लईने आवे एटले माटे चरण दबावो छे। એવા એક મિત્ર થયા, ભાગવતમાં ક્યાં એમનું નામ નથી, પણ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ। કેવા જીતેન્દ્રિયઃ પ્રસન્નાત્મા। જીતેન્દ્રિય છે એટલે એક એક ઇન્દ્રિય પર વિજય મેળવ્યો છે, ગ્રહસ્થાશ્રમ ભોગવ્યો, પણ જીવન કેવું તો કે પૂર્ણ સાધુ જીવન। એને કોઈ સુદામ નામ આપ્યું, સુદામા। ભાગવતમાં નામ નથી ક્યાંય। મલિન વસ્ત્રો ધારણ કર્યા, જેની પાસે વસ્ત્ર નથી, જેની પાસે ભોજન નથી, પણ ભગવાનની મસ્તી એવી હતી અને એટલા માટે મસ્ત લાગતા હતા। ગમે તેટલા પદાર્થો હોય પણ ઈશ્વર ના હોય તો આપણું જીવન ત્રસ્ત બની જાય, આમનું જીવન તો મસ્ત બની જાય। કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત, કોઈક એવા એના એક મિત્ર, નિરંતર કૃષ્ણ ચિંતનમાં સમય વ્યતીત કરે છે। એક દિવસ એમના ધર્મપત્ની આવ્યા, એમનું નામ ક્યાંય લખ્યું નથી, ખાલી સુશીલાનો અર્થ એવો થાય જેનું ચારિત્ર્ય અતિ શુદ્ધ હોય, દુનિયાની કોઈ તાકાત નથી કે એના પતિને કોઈ આંચ લાવી શકે। જે બેનોનું ચારિત્ર્ય અણીશુદ્ધ હોય ને, મનથી પણ કોઈનો વિચાર ન કર્યો હોય, અને એના પતિની રક્ષા કોણ કરે, તો કે આપણી ભારતીય માતાઓ કરી શકે। આ સુશીલા એટલા ચારિત્ર શુદ્ધ હતા, પણ 5-6 નાના નાના બાળકો હતા ને, એટલે માતૃત્વ હૃદય જાગી ઉઠ્યું। 4 દિવસથી ભોજન નથી મળ્યું, એટલે જઈને સુદામને કહે છે, પતિદેવ તમારા મિત્ર દ્વારિકાધીશ છે, તમે જ્યાં જરા જાઓ ને, અને ત્યાં જઈને કઈ માગી લાવો। હવે આ પવિત્ર બ્રાહ્મણ કહે છે કે દેવી, હું માગી નહીં શકું, મરી જઈશ પણ માગીશ નહીં। ભગવાનના ભક્ત હોય એટલે એવું નહીં માનવાનું કે આપણે સંપન્ન થઈ જઈએ। ભક્તોની પાસે તો ભગવાન બધું ધીરે ધીરે લેવા લાગે, બધું જરૂર પડે ત્યારે નરસિંહ મહેતાની ઊંડી પણ પૂરી કરી હતી ને, મારી મુંડી સ્વીકારો મહારાજ રે શામળા વીરધારી, મારી મુંડી સ્વીકારો મહારાજ રે શામળા વીરધારી, મારી મુંડી સ્વીકારો મહારાજ રે શામળા વીરધારી, મારી મુંડી સ્વીકારો
જીએ રજ કરી એ વળી મીરા કે રે કા ઓ આ રાણાજીએ રડ કરી અને મીરા કે રે કા પ્યાલા રાણે મોકલ્યા એ વાલો ઝેરના તાર હાર રે ને હાથ રે શ્યામળા તીરધારી થકી પ્રભુ પ્રગટિયા વળી ધરિયા નરસિંહ ઓ સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા વળી ધરિયા નરસિંહ ઉતારિયા વાલે મારો હિરણા કંસ ભૂપ રે શ્યામળા ગીરધારી વાલે મારો હિરણા કંસ ભૂપ રે શ્યામળા ગીરધારી એ મારી હુંડી
करी तमने सुभद्रा पाई ना वीर रे श्यामला गिरदारी सुभद्रा पाई ना वीर रे श्यामला स्वीकारो महाराज रे श्यामला गिरधारी स्वीकारो महाराज रे श्यामला गिरधारी ऊंडे स्वीकारो महाराज रे श्यामला મારો ગોપી ચંદન એ વળી તુલસી હે મનો ઓ આગરથ મારો ગોપી ચંદન વળી તુલસી હે મનો આતો નાનો મારો શ્યામળો એ મારે દોલત મજાજ ને પખાજ રે શ્યામળા ગિરધારી એ મારે દોલત મજાજ પખવાજ રે શ્યામળા ગિરધારી એ મારી ઊંડી શમણિયા ને હાથ રે શ્યામળા ગિરધારી મારી ઊંડી શમણિયા ને હાથ રે હુંડી શમળિયા ને હાથ રે શ્યામળા ગિરધારી રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા
राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमन हरि गोविंद बोलो राधा रमन हरि गोविंद बोलो गोविंद गोविंद बोलो हरि गोपाल गोपाल बोलो
સંસારની કોઈ પણ માં પોતે દુઃખ સહન કરે પણ બાળકો ભૂખા હોય તો એ માથી સહન ન થાય. કહે સુદામ, પતિદેવ આપ જાઓ દ્વારકાધીશ પાસે. સુદામા કહે, હું માગી નહીં શકું. યાચનાદ વરણમ વરમ, યાચનાદ મરણમ વરમ. માગવું એના કરતા તો મરવું વધારે સારું. હું હાથ લંબાવું તો ખુદાઈ તારી દૂર નથી. હું માગું ને તું આપે તે વાત મને મંજૂર નથી. માગીશ નહીં માટે હું નહીં જાઉં. સુશીલા સમજી ગયા કે મારા નારાયણ નહીં જાય. સુદામા કૃષ્ણના દર્શન માટે દુઃખમાં મિત્રની પાસે નથી જતા. સામાન્યતયા સંસાર શું હોય તો કે સુખમાં જાય બધા, પણ સુદામની પાસે દુઃખ છે ને, એટલે કે હું કૃષ્ણની સામે કેવી રીતે જાઉં. બે પાંચ દિવસ પછી સુશીલાને વિચાર આવ્યો કે હું મારા નારાયણને એમ કહું કે તમે કૃષ્ણના દર્શન કરવા માટે જાઓ. નાથ, આપ માગશો નહીં પણ કૃષ્ણના દર્શન તો કરી આવો. આપના મિત્ર પણ છે, દ્વારિકાધીશ પણ છે, આપ એમના દર્શન માટે જાઓ. સુદામ કહે, ખાલી હાથે જવાય નહીં. ગુરુ પાસે, રાજા પાસે, ભગવાન પાસે ખાલી હાથે કંઈક લઈ જવાય, કંઈ નહીં તો પુષ્પ લઈ જઈએ. સુશીલા ઘરમાં જોવે છે તો કંઈ જ નથી, બધા ડબ્બા ખાલી છે. શું આપણે કૃષ્ણને પ્રસાદમાં શું આપી શકશે? પડોશમાં જઈને લઈ આવ્યા થોડા તંદુલ, કપડું બરાબર નહોતું. હમણાં ફાટે, હમણાં તૂટે, હમણાં ફાટે, હમણાં તૂટે એવા કપડામાં પોટલી વાળી સુદામાએ. અને હવે આ સુદામા એ પોટલીને પોતાના કાંખમાં ભરાવીને ધીરે ધીરે ચાલવા લાગ્યા છે. સુદામના હૈયામાં હરિ છે, સુદામના કાનમાં કૃષ્ણ છે, નયનમાં કૃષ્ણ મૂક્યા છે, મનમાં કૃષ્ણ, આખા રોમ રોમમાંથી કૃષ્ણ 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 ચિંતન કરતા કરતા સુદામા આવી રહ્યા છે. કુચૈલમ મલિનમ વસ્ત્રમ,
આમ ચૂથાયેલું કપડું છે, કપડું સ્વચ્છ નથી, પણ સુદામનું કાળજું બહુ ચોખ્ખું થઈ ગયું. આજે કદાચ આપણા કપડાં ચોખ્ખા હોય છે, પણ કાળજા બધાના ગંદા થઈ ગયા છે, કાળજા મેલા થઈ ગયા છે. પણ આ તો કૃષ્ણ રસ પી પીને કૃષ્ણના ગુણાનુવાદ ગાઈ ગાઈને સુદામનું હૈયું એટલું મધુર બન્યું છે. સાયંકાળનો સમય થયો, સુદામથી હવે ચાલી શકાતું નથી. સુદામ શયન કરે છે. રાત્રે ભગવાન કૃષ્ણને નિદ્રા નથી આવી, મારો મિત્ર આવી રહ્યો છે, એનાથી ચલાતું નથી. યોગ માયાને આદેશ કર્યો કે જાઓ મારા મિત્રને લઈ આવો, અને યોગ માયાએ સીધા ઉઠાવ્યા. પ્રાતઃકાળનો સમય થયો તો સુદામાને આશ્ચર્ય થયું, શું દ્વારિકા મારી સામે આવ્યા? હું કેવી રીતે દ્વારિકા પહોંચી ગયો? ભાવમાં સુદામા સમજી શક્યા નથી. આવે છે પ્રાતઃકાળના સમય થતા દ્વારિકાના દર્શન કરી સુદામા કહે, મારું જીવન ધન્ય બની ગયું. દ્વાર પાસે આવ્યા છે સુદામા. દર્શન આપો ને મારા વિઠ્ઠલા રે, દર્શન આપો ને મારા વિઠ્ઠલા રે, દર્શન આપો ને મારા વિઠ્ઠલા રે, દર્શન આપો ને મારા વિઠ્ઠલા રે. આવ્યો તમારે દ્વાર મારા વાલા, આવ્યો તમારે દ્વાર મારા વાલા, આવ્યો તમારે દ્વાર મારા વાલા, આવ્યો તમારે દ્વાર મારા વાલા. દર્શન આપો ને મારા વિઠ્ઠલા રે, દર્શન આપો ને મારા વિઠ્ઠલા રે. આવ્યા દ્વાર પાસે કૃષ્ણના દર્શન માટે સુદામા લાલાયિત બન્યા છે. દ્વારપાલોને કહ્યું કે જાઓ તમે કૃષ્ણને સમાચાર આપો. દ્વારપાલો કહે, તમે કોણ છો? બોલે, હું કૃષ્ણનો મિત્ર છું. બોલે, કૃષ્ણના મિત્ર ન હોઈ શકો તમે, કારણ કે તમારા કપડાના ઠેકાણા નથી, અને અમારો કૃષ્ણ તો દ્વારિકાધીશ છે,
જગદીશ છે. બોલે એક વાર તમે જઈને મારા સમાચાર આપો, સમાચાર આપો. દ્વારપાલ સમાચાર આપવા તૈયાર નથી. એક દ્વારપાલે સુદામને ધક્કો માર્યો, જાઓ દૂર અહીંથી. પણ એક દ્વારપાલ બહુ સજ્જન હતો. એ દ્વારપાલ દોડતો દોડતો આવે છે ભગવાનની પાસે. એનામાં હરિ વસ્યા હતા એટલે ભગવાનને સમાચાર આપ્યા કે કોઈ ભૂદેવ આવ્યા છે આપને આંગણે અને એના વસ્ત્રના ઠેકાણા નથી. ભગવાન કૃષ્ણ કહે ભૂદેવ છે અને કૃષ્ણથી રેવાયું નહીં, રાજસિંહાસન છોડી દીધું, ભગવાનનું વસ્ત્ર પણ પડી ગયું. દોડ્યા છે કૃષ્ણ, દોડતા દોડતા જાય છે. નામ રે સુણીને વાલો એ દોડ્યા ગીર ધારી રે. નામ રે સુણીને વાલો એ દોડ્યા ગીર ધારી રે. ત્રિગમજી લીધા સુદામાને તેડી રે. સુદામા જીવારી કામા જોને આવ્યા રે દર્શન દીના નાથ નારે. એ સુદામા જીવારી કામા જોને આવ્યા રે દર્શન દીના નાથ નારે. પ્રેમના દરિયા ઉભરાયા હોય ને એમ બંને મિત્રો મળ્યા છે. ભગવાન કૃષ્ણ સુદામને પોતાના બે હાથ વડે ઉઠાવી લે છે ભૂદેવને. હળવે 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 ચાલતા ચાલતા ભગવાન કૃષ્ણ, આજે એમ લાગે કૃષ્ણને કે મને મારો પ્રેમ મળ્યો, મારું હૈયું મળી ગયું. સુદામને જોઈને ભૂદેવને જોઈને કૃષ્ણ એટલા પ્રસન્ન થયા છે. હૈયામાં હેત ઉછળી રહ્યું છે. હિંડોળો જાણે ડોલતો હોય ને એમ કૃષ્ણના હૈયામાં આ હેતનો હિંડોળો ડોળવા લાગ્યો. ચાર મિલે સોસઠ ખીલે બીસ રહે કર જોર પછી હરિજન સે હરિજન મિલે દિના છે સાત કરો હરિજન છે એ હરિજન મિલે તે દિના છે સાત કરો. આ ચાર મળે એટલે ચાર આંખ મળે ને, ચોસઠ ખીલે એટલે બત્રીસ, બત્રીસ બે દાંત થયા ને ચોસઠ ખીલે. અને પછી સાત કરોડ એટલે રૂવાટી, એક એક રૂવાટી રૂવાટીથી આ બંનેના પ્રેમ ઉભરાયા. આજ ભગવાન કૃષ્ણએ પોતાના સિંહાસન પર સુદામને બેસાડ્યા કે આપ અહીં બિરાજો, આપ બિરાજો. સુદામને શરમ આવે છે કે પ્રભુ આપના આસન પર હું કેવી રીતે બેસી શકું. કૃષ્ણ કહે મારે ત્યાં એક ભૂદેવ આવ્યા છે અને ભૂદેવની સેવાનો મને આજ ચાન્સ મોકો મળ્યો છે, મને સેવા કરવા દો. સુદામ ના પાડે. કૃષ્ણ ભગવાન વારંવાર વિનવે છે કે નહીં ભૂદેવ, આપ મારા સિંહાસન પર બિરાજો. કૃષ્ણની ઉદારતા અને આ તરફ સુદામની ભક્તિ, આ બંને એકબીજા તરફ વ્યક્ત થવા લાગી છે. સુદામ એમનો ભાવ વ્યક્ત કરે છે. ભગવાન કૃષ્ણ કહે નહીં, તમારે મારા સિંહાસન પર બેસવું પડશે. બહુ જ સંકોચ થાય છે સુદામાને કે હું કેવી રીતે બેસું, કેવી રીતે બેસું. અતિ આગ્રહને કારણે સંકોચાતા સંકોચાતા સુદામા ભગવાનને આ સિંહાસન પર બિરાજી ગયા. અને જેવા સિંહાસન પર બિરાજ્યા ને, એટલે ભગવાન કૃષ્ણએ રુક્ષ્મણીને કહ્યું દેવી જાઓ જલ્દી પરાત લાવો.
ત્રાસ લઈ આવો અને જળ લાવો, મારે જળ પ્રક્ષાલન પાદ પ્રક્ષાલન કરવું છે. આ પાણી લાવતા વાર લાગી એટલે સત્યભામાને કહ્યું કે તમે જલ્દી જલ્દી આવો, ભગવાને એનો ચરણ ઉચક્યો અને ખબર પડી કે આમાં તો રક્તની ધારાઓ વહી રહી છે, કૃષ્ણથી સહન ન થયું. સુદામના પગમાંથી રક્ત ધારા વહેતી હતી અને કૃષ્ણના નયનોમાંથી અશ્રુધારા વહેવા લાગી. અશ્રુધારા વહેતા વહેતા ભગવાને આ જ સુદામના પોતાના અશ્રુ વડે પાદ પ્રક્ષાલન કર્યા. આ બ્રાહ્મણ એટલા પવિત્ર છે, બ્રાહ્મણે મારો અંગજની બ્રાહ્મણ મારા માટે પૂજ્ય છે. ભગવાન કૃષ્ણ કહે ભૂદેવ મારા માટે પૂજ્ય છે. અને જેવી ખબર પડી કે પગમાં કાંટો છે, સત્યભામાને કહે જાઓ સોય લઈ આવો. સોય લાવતા વાર લાગી ને તો આજ આ જગતનો નાથ આ કૃષ્ણ શું ઉદારતા વ્યક્ત કરી પોતાના મોઢામાં પગ લઈને તો કાંટો કાઢવા લાગ્યા. ભગવાન કૃષ્ણ કહે હું આજે ધન્ય બની ગયો, એક ભૂદેવનો ચરણ મેં લીધો. આખું જગત કૃષ્ણના ચરણ પ્રક્ષાલન કરે પણ કૃષ્ણએ સુદામના ચરણ પ્રક્ષાલન કર્યા. સુદામને બહુ સંકોચ થાય છે. કૃષ્ણ પૂછે છે મારી માટે શું લાવ્યા. સુદામાને વિચાર આવ્યો કે જો હું આ તાંદુલ આપીશ, આ પૌઆ આપીશ ને તો મને કૃષ્ણ તો મને જાણે છે, મારા મિત્ર છે, પણ અમારી બધી ભાભીઓ આઠ આઠ ભાભીઓ સાથે ઊભી છે, શું વિચારશે કે આ કઈ નહીં તો તાંદુલ લઈ આવ્યા. આ તો રાજમહેલ છે, મરકત મણીઓથી શોભતો એવો દ્વારિકાધીશનો મહેલ છે અને હું એને કેવી રીતે આપું આ તાંદુલ. સંકોચ થાય છે પણ ભગવાન જપાજપી કરે છે, એમાં તાંદુલ બધા વેરાયા અને જેવા તાંદુલ વેરાયા ને એટલે ભગવાન મુઠ્ઠી ભરીને જેમ યશોદા માનું માખણ ખાતા હોય એમ આજ કૃષ્ણ એ તાંદુલ ખાવા લાગ્યા. એક મુઠ્ઠી તાંદુલ ખાધું અને ત્યાં તો ભગવાને વૈકુંઠમાં આદેશ આપ્યો કે જાઓ બધી દાસીઓ દોડતા દોડતા અને સીધા જ આવ્યા સુદામાપુરીમાં પોરબંદરમાં. જ્યાં બીજી મુઠ્ઠી લીધી ત્યાં તો વૈકુંઠમાંથી ઐશ્વર્યને આદેશ આપ્યો એટલે આખું વૈકુંઠ ઐશ્વર્ય ખાલી થઈ ગયું અને આવ્યું સુદામપુરીમાં. ત્રીજી મુઠ્ઠી લીધી એટલે રુક્ષ્મણીજીએ હાથ પકડી રાખ્યો કે નાથ હવે તમારી પાસે કાંઈ નથી, મારો વારો આવશે, મારે તમને છોડીને સુદામની પાછળ જવું પડશે, આ ત્રીજી મુઠ્ઠી નહીં ખાવા દઉં. આ બ્રાહ્મણ જે લઈ આવ્યો હતો એટલો પ્રેમ ભરેલા પૌઆ અને એક એક પૌઆની અંદર ભારો ભાર પ્રેમ ભરેલો હતો એટલે હવે ખાવા નથી દેતા રુક્ષ્મણીજી. બંને સુખ દુઃખની વાતો કરી છે. મિત્ર મળે ને ગુહ્યમ આખ્યાતિ, ગુહ્ય વાતો હોય ને એ મિત્ર પાસે જ રજૂ થાય. કૃષ્ણ કહે સુદામ આપણે જ્યારે ઉજ્જૈનમાં અભ્યાસ કરતા હતા સાંદિપની ઋષિના આશ્રમમાં ત્યારે તમે એકલા એકલા ચણા ખાધા હતા ને, આજે મારે તારું દારિદ્ર્ય ભાંગી દેવું છે, તારું આ ગરીબપણું છે ને એને મારે દૂર કરી દેવું છે. પછી ભગવાને સુંદર વસ્ત્રો પહેરાવ્યા, બંને સાથે ભોજન આરોગે છે. ખૂબ ચર્ચાથી વાતો થઈ. પ્રાતઃકાળનો સમય થયો, શયન કરાવ્યું રાત્રે. પ્રાતઃકાળના સમયમાં સુદામને બોલાવીને ભગવાન કૃષ્ણ કહે ભૂદેવ એમને ભોજન કરાવીને આશીર્વાદ આપીને જાઓ. કનૈયો છે એટલે સુદામા આશીર્વાદ આપે છે અષ્ટપુત્રવતી ભવ, અષ્ટપુત્રવતી ભવ. એ જમાનામાં આશીર્વાદ કેવા આપતા હતા, આપણી માતાઓને એવા આશીર્વાદ મળતા હતા કે આઠ પુત્રની માં બનો. હવે આપણે તો કેવું થયું, બે તો બધું પૂરું થઈ જાય. પછી અષ્ટપુત્રવતી ભવમાંથી સુદામાએ નજર કરી તો 16108, તો કે આ તો મારો કનૈયો કસ કાઢી નાખશે, ભોજન કરાવ્યું એના કરતા આશીર્વાદ આપવામાં થાકી જઈશ. આખી મોટી લાઈન છે હા, અષ્ટપુત્રવતી ભવ, અષ્ટપુત્રવતી ભવ, અષ્ટપુત્રવતી ભવ.
આશીર્વાદ આપતા આપતા સુદામ થાકવા લાગે એટલે ભગવાન કૃષ્ણ કહે આ વધારે હજુ બોલો આશીર્વાદ આપો મહારાજ. આશીર્વાદ આપવા લાગ્યા પણ પછી એવા થાક્યા એટલે અષ્ટ નીકળી ગયું. પુત્રવતી ભવ, પુત્રવતી ભવ, પુત્રવતી ભવ, એટલે એક ને બે રહી ગયા. અષ્ટ નીકળી ગયો. પુત્રવતી ભવ, પુત્રવતી ભવ. પછી તો જોયું કે આ તો ક્યારે પાર નહીં આવે. ભાઈ 16108 હોય અને આશીર્વાદ આપવાના હોય, નામમાં હાથ કરવાના હોય, થાકી જાય ને. એટલે છેલ્લે પછી બોલે ભવ ભવ ભવ. એટલે કનૈયો સમજી ગયો કે હવે કંઈક બીજો રસ્તો કાઢીએ. એટલે કૃષ્ણ જલ લઈ આવ્યા. જલ લાવીને સ્પર્શ કરાવ્યો કે સુદામ ભૂદેવ આપ સ્પર્શ કરો આ જલનો અને હું બધાના પર જળ છાંટી દઉં. એ સ્પર્શ કરાવીને પછી બધાના પર જળ છાંટી અને કૃષ્ણએ આશીર્વાદ આપી દીધા. પ્રાતઃ કાલનો સમય થયો ને, મધ્યાહન વીત્યું, સાયમ સંધ્યાનો સમય આવ્યો એટલે સુદામને લઈને ભગવાન કૃષ્ણ હવે વિદાય કરે છે. પણ મહેલ પાસેથી રથમાં ન બેસાડ્યા. કોઈએ પ્રશ્ન કર્યો કે પ્રભુ આપે આવું શા માટે કર્યું, આ ભૂદેવમાં કોઈ શક્તિ નથી, ચાલી શકતા નથી, એકદમ અશક્ત છે, પણ તમે એમને કેમ ચલાવ્યા? ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે આજે મારી દ્વારિકા નગરી પવિત્ર થઈ ગઈ, કારણ કે એક પવિત્ર બ્રાહ્મણ, એક નિષ્ઠાવાન બ્રાહ્મણ, એક અયાચક બ્રાહ્મણ આજ મારા નગરીના એક એક ડગલા પગલા ભરે ને, તો આ મારું નગર પવિત્ર કરવા માટે મેં ભૂદેવને રથમાં અહીં નથી બેસાડ્યા. જેવું ગામ પૂરું થયું અને પછી રથમાં બેસાડ્યા. સુદામા આવ્યા પોતાની સુદામપુરી પોરબંદરમાં અને જ્યાં જોવે ત્યાં તો દ્વારકા કરતાંય પોરબંદર વિશાળ બની ગયું. સુશીલા પ્રસન્ન થઈ ગયા. ભગવાન કૃષ્ણે ખૂબ સેવા અર્ચના કરી. પછી યાદવોની બુદ્ધિ બગડી. સાંબ અને યાદવો બધા મળીને ઋષિઓની પરીક્ષા કરવા માટે પેટમાં સાંબેલું રાખે છે, પૂછે છે કે આમાં બાળક આવશે કે બાળકી, એટલે કહ્યું કે સાંબેલું આવશે. અને સાંબેલું આવ્યું, પછી સાંબેલું ઘસ્યું, એનું અરણ નામનું ઘાસ બન્યું અને એ જ અરણ નામના ઘાસે સોમનાથ પાટણ, એ પાટણ સોમનાથ પાસે પ્રભુ બિરાજ્યા છે અને ત્યાં પેલું અરણ ઘાસ પૂર્વજન્મનો વાલી હતો એ જ વાલી વ્યાધ બનીને આવ્યો અને ભગવાને પોતાની લીલા સંકેલી લીધી. ઉદ્ધવને કહ્યું કે હવે યાદવોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એટલે હું સંકેલી લઉં છું અને આ મારું તેજ છે એ ભાગવતમાં પધરાવું છું. એટલે તેને વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે હરે. આ ભાગવત એ કોઈ ગ્રંથ નથી, આ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. પછી ખૂબ વેદાંતની ચર્ચાઓ આવે છે. એકાદશ સ્કંદમાં ગુરુ કોને કહેવાય, ગુરુની જરૂર છે કે નહીં? આપણે ત્યાં કૂવામાંથી પાણી કાઢવું હોય તો ગરેડી હોય અને આપણે દોરડું મૂકીએ તો પાણી કાઢવાનું સરળ થઈ જાય. સીધું બાલટી કાઢવા જઈએ કૂવામાંથી તો અડધી બાલટી જ આવે અને જો ગરેડી મૂકીએ તો આખી બાલટી આવે. તો ગુરુ શું કરે? તો કે ગરેડીનું કામ કરે છે. દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, આ બધા ગુરુના પ્રકારો છે. આપણાને જે જ્ઞાન આપે ને, ભણાવે, એ શિક્ષા ગુરુ કહેવાય. જે દીક્ષા આપે એ દીક્ષા ગુરુ કહેવાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે સંક્ષેપમાં જ કથા લઈ. આત્મા નદી સંયમ તોય પૂર્ણા સત્યાવહં શીલ તટૌર્દયો તત્રાવગાહં
कुरु पांडु पुत्र नवारिणासुति चांतरात्मा। आत्मा ने नदी बनावी दो अने संयम सत्यावहम संयम तोय पूर्णा एम पाणी शू तो के सत्य अने संयम ए बे नदी नु पाणी छे। दयोर्मी अने एमा जे पाणी उछळे ने एमा दया रूपी तरंगो बनावे अने तत्रई वगाहम एम अवगाहन करो एम स्नान करो। नवारिणा शुद्धति चांतरात अंतकरण से ने तो शुद्ध थशे। आपणे सात सात दिवस सुधी अहीं खूब भाव थी खूब प्रेम थी आनंद थी आम जनरल एवं जोवा मळे के भाईओ तरफ वधारे कलबल कलबल थतुं होय पण शिरवाड़ा ए बाबत में भाईओ ने नंबर आपवामां आवे छे। बेनों ने आववामां संख्या में बेनों ने नंबर आपवामां आवे छे। पल्लू सरखू थई गयो ने पण बेनों स्वभाव होय के बे भेगा थाय एटले बोल्या वगर चाले ज नहीं। એના માટે શિક્ષણ ને સંસ્કાર જરૂરી છે। ક્યાંય આવો મેળાવડો હોય ને કોઈ પણ આવ્યું હોય અને સત્સંગ થતો હોય ને તમે જેટલું શાંત વાતાવરણ રાખો ને એટલે કથા કરવાનો આનંદ આવે ને કથા સાંભળવાનો આનંદ આવે। આમાં ઘણા એવા બેનો હશે 80% કે જેને કથામાં એટલો રસ પડ્યો હોય। મને એક બેને કહ્યું હતું કે મારે તો આમ 4 કલાક હું આમને આમ માથું રાખું છું આમ નથી કરતી। એવા બી છે બેનો એ જે 80% એવા બેનો હોય અને 20% જે કલબલ કલબલ કરતા હોય 80% ને નુકસાન પહોંચાડે ને। એટલે આ છેલ્લા દિવસે તમને કહું છું મેં 7 દિવસ કાંઈ કહ્યું નથી પણ હવે વિનંતી કરું છું કે ક્યારેય પણ કોઈ પણ આવ્યું હોય કોઈ પણ સત્સંગ થતો હોય જો આપણને ન જ રહેવાતું હોય તો મંડપની બહાર જઈને પછી વાત કરવાની પણ આટલું તો આપણે શીખવું જોઈએ। પણ તમે બધાએ તમારા મુખડા જોઈને એમ લાગે કે તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને આપણે એ જ લઈ જવાનું શિરવાડામાં। યે આપકે હસીન ચહેરે મેરે તસ્બીહ કે દાને હૈ યે આપકે હસીન ચહેરે મેરે તસ્બીહ કે દાને હૈ નિગાહે ફેર લેતા હું તો મેરી બંદગી હો જાતી હૈ। આજ સાચી ભક્તિ હોય ને ભાઈ ભક્તિ એટલે કઈ ખાલી મહારાજ ફેરવી એટલી જ ભક્તિ નથી। હસતા હસતા લોકોને જોઈએ આપણે કેટલો આનંદ થાય અને એના પર એક દ્રષ્ટિ પડી જાય એટલે આપણું જીવન ધન્ય થઈ જાય। તો બસ કથાને આપણે વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ હજુ થોડી વ્યવહારિક વિધિઓ બાકી છે પણ 5 પરગણા અને એમાંય પૂજ્ય શ્યામ સુંદર બાપુ હંમેશા હાજર રહ્યા છે એમની ઉપસ્થિતિ હતી। પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની જ્યોત આપણી વચ્ચે મધ્યમાં રહી છે અને એ જ્ઞાનની જ્યોત હતી ને એટલે જ આટલું સરસ કોઈ પણ વિઘ્ન વગર નિર્વિઘ્નતાથી અને સૌથી વિશેષ આનંદ એ છે કે આખું ગામ એક થઈને ભાઈ વૃક્ષની અંદર થોડા થોડા પાંદડા હોય તો એ વૃક્ષ મજા ના આવે। આપણે કેવું ઝાડ પસંદ કરીએ કે જે ઘટાદાર વૃક્ષ હોય અને તડકો લાગ્યો હોય તો આપણે એવા ઘટાદાર વૃક્ષમાં જઈએ કેમ? એટલા માટે કે ઘટાદાર વૃક્ષ હોય તો જ એમાં છાયડો બરાબર મળે એમ બધા આપણે પાંદડા એક થઈને રહીશું ને આખું શિરવાડા ગામ બધા જ તમામ બધા આપણે એક જ ભલે તમે 5-7 પેઢીએ જુદા થતા હશો પણ એક પેઢી એવી હશે જ્યાં આપણે બધા એક જ બાપના વંશ જ છીએ એ યાદ રાખવાનું બસ। પેલું જેમ વૃક્ષમાં મૂળીઓ એક જ હોય ને અને પછી એની શાખાઓ હોય એમ આપણે જુદી જુદી શાખા પડી હોય પણ પાંદડા જ્યારે ભેગા થયા હોય ત્યારે આપણે બધા ક્યાંથી આવ્યા હતા કે આપણું મૂળિયું એક જ છે એમ આપણા વડવાઓનું એક જ મૂળિયું છે શાખાઓ કદાચ જુદી જુદી થઈ હોય
પણ જો એ શાખા વૃક્ષની સાથે જોડાયેલી રહેશે અને પાંદડા ઘટાદાર રહેશે, પાંદડા છૂટા નહીં પડે, તો જેમ વૃક્ષ સુંદર લાગે એમ આપણું આ શિરવાડા ગામ હંમેશા સુંદર રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તમામ સ્વયંસેવક ભાઈઓ બહેનો માટે જે જેને કોઈ સેવા આપી હશે, કોઈ એવી સેવા આપી હશે કે જે દુનિયાને જોવામાં જ નહીં આવ્યું હોય, ચૂપચાપ સેવા કરી હશે. મારે મારો નાનો ભાઈ છે, હું જો ના કરું તો ભગવાન માફ ન કરે, કારણ કે મહેન્દ્ર મારો નાનો ભાઈ છે. સાતલપુરથી છેલ્લા 2 મહિનાથી વારંવાર અહીં આવીને બધું સંચાલન કરી રહ્યો હતો અને તમે જોયું હશે રસોડામાં એને અદ્ભુત સેવા. આ તો 3જી કથા છે આજની. હા, અને એનું એક અને અમને ગમે છે આ. કોઈ પણ માણસ દાન કરતું હોય ને સદુપયોગ થાય ને તો આપણને રાજી થઈ જાય, એક પણ વસ્તુ બગડવા નહીં દે. થોડોક કદાચ આવેશમાં કોઈ વખત આવી જાય, પણ એની ભાવના એવી કે કોઈનું પણ એક પણ દાણો લોકોના પેટમાં જવો જોઈએ, બહાર બગાડ ન થવો જોઈએ. એને ખૂબ ખૂબ નિષ્ઠાથી 7-7 દિવસ રસોડામાં રહીને રાત દિવસ ખૂબ સેવા આપી છે. એવો જ મારો ભાણિયો છે, મારો કનુ જોશી લાલો સુરેશભાઈ છે, આ સાતલપુરવાળા એ શાખા. હવે શિરવાડાની શાખા હોય તો અહીંયા ખૂબ જ જહેમત ઉઠાવી તો જ થાય ને. આપણા હરગોવિંદભાઈ હોય કે કરશનભાઈ હોય કે આપણા રામેશ્વર દાદા હોય કે નાનજી દાદા હોય કે હરિભાઈ હોય કે ગામના બીજા બધાના નામ તો મને આવડતા નથી, દયારામભાઈ જે મળતા હતા એમને થોડા થોડા નામ યાદ રહી ગયા છે, પણ તમે બધા જ વડીલોએ અહીં કંઈ ને કંઈ સેવા બધાએ, અને એમાંય આ યુવાન બાળકોએ તો ખૂબ સેવા આપી છે. મને પ્રવીણભાઈ વિડીયો બતાવતા હતા કે આ યુવાનો થાળીઓ પણ સાફ કરતા હતા ને, ભગવાન કૃષ્ણએ પણ આ પાતળ ઉઠાવીને, તો આપણા આ ભૂદેવોએ ભૂદેવોની ખૂબ સેવા કરી એટલે ખૂબ આનંદ થયો. કોઈ પીરસવામાં સેવા આપી હશે, કોઈ રસોઈ બનાવવામાં સેવા આપી હશે, એમ બહેનોએ પણ જેનાથી જે બની હશે એ બહેનોએ પણ ખૂબ સેવા આપી છે. બધાના માટે હું આ વ્યાસપીઠના ઉપરથી પ્રાર્થના કરું કે સમસ્ત શિરવાડા પરિવારનું અને 5 પરગડાનું સર્વ રીતે મંગલ થાય. ભૂમિ મંગલમ, ઉદક મંગલમ, અગ્નિ મંગલમ, વાયુ મંગલમ, સૂર્ય મંગલમ, ચંદ્ર મંગલમ, ગગન મંગલમ, અગ્નિ મંગલમ, સર્વમ મંગલમ ભવતુ ભવતુ ભવતુ, સર્વમ મંગલમ ભવતુ ભવતુ ભવતુ, સર્વમ મંગલમ ભવતુ ભવતુ ભવતુ. કથાની પૂર્ણાહુતિ ના હોય, કથાને વિરામ હોય, પાછી ક્યાંય ક્યાંય કથા ફરી થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કથાને વિરામ આપવા માટે કથાની પાછી શરૂઆત કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ્ ચારથેષ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મ હૃદાય આદિકવયે મુહ્યંતિ યત્સૂરયઃ તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા આમનાસ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે અગર યે
वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।